हाँ मिस, मिस प्रैक्टिस करो तो तो तुमने रिकॉर्डेड दाखला, प्रैक्टिस करो तो दाखला आवड़े बराबर। यानी पहला एक दे दूंगा, प्रैक्टिस मेक्स मैन परफेक्ट। जितनी गणतरी करसो, जितनी प्रैक्टिस करसो, એટલા તમને ગણિતમાં કોન્ફિડન્સ આવશે અને આવશે અને દાખલા પણ સરસ રીતે આવશે। ઓકે ચાલો, તો હવે આપણે આજે આગળ ગુણાકારની રીત કરી છે, હવે આપણે આગળ ભાગાકારની રીત કરી છે આજે, બરોબર છે? તો સૌથી પહેલા ભાગાકાર તમે જે શીખી જ ગયા, બરોબર છે? અમારે ઉદાહરણ મુજબ તમને ઉદાહરણો આપતા, અમને સીધા એમ કે ભાગાકાર કરો, બરોબર? અમને કોઈ જાતના ઉદાહરણ નો આપતા, અમે ભણતા ત્યારે ઉદાહરણ નો આપતા, અમને દાખલા ડોક્યુમેન્ટ એમ કે દાખલા ગણો કોઈ, બરોબર? સ્ટાઇલ નો આપતા, તો તમારે તો ભણવાનું બહુ ઈઝી થઈ ગયું છે, અને તમે બધા સરસ રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમને બધા દાખલા આવડશે, બરોબર? ચાલો હવે રકમ વાંચો, ચાલો રોલ નંબર ત્રણ, ચાલો રોલ નંબર ત્રણ સૂચના ને રકમ વાંચો બેટા। 976 ભાગ્યા 16। વેરી ગુડ, 976 ભાગ્યા 16। તો તમને આ ભાગાકાર આવડે છે, કરી નાખો છો, બધા કરશે। ચાલો કોઈ પણ પૂછું છું, ચાલો 976 ભાગ્યા 16 કરો છો, ભાગાકાર તો આવડે છે ને તમને, બધાને ભાગાકાર આવડે છે। ચાલો સૌથી પહેલા શું કરશું, ચાલો રોલ નંબર બોલો તો ખરા, કેવી રીતે લખવાનું? મિસ 976 ને અંદર બોક્સ માં મૂકો, હા 16 ને 12। વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ, બરાબર। 976 ને આમ બોક્સ જેવું બનાવી, ઊભી લીટી ને આડી લીટી, અને 12 મૂકો 16। 16 નો ઘડિયો બોલો જોઈએ, કા 97 આવવા જોઈએ અને કા 97 થી નાની સંખ્યા આવી જોઈએ। ચાલો 16 નો ઘડિયો બોલ, આવડે છે ને બેટા? કા 16, ચાલો બોલો, ચાલો આપણે ઘડિયા 20 સુધી કરી નાખવાના બધાને કીધા જ છે, બરોબર છે? ન આવડે તો 16 × 2 3 4 5 એવું કરો છો। ચાલો મિસ, હા ચાલો રોલ નંબર 46, 16 × 4 5 6 7 કરો, કાંઈક કરો એટલે આવી જશે જવાબ, ગુણા ભાગાકાર આવડે જ છે, હા બેટા? 16 × 6 96, વેરી ગુડ, 16 × 6 96, વેરી ગુડ, કોણ બોલ્યું? રોલ નંબર 3, રોલ નંબર 3, વેરી ગુડ, રોલ નંબર 3, વેરી ગુડ, ખૂબ સરસ બેટા, 16 × 6 96। ચાલો તમે જાતે કરતા જ જાજો, દાખલો તમારે જ ગણવાના છે, દાખલા મારે નથી ગણવાના, બરોબર? 16 × 6 96, ચાલો એના પછી શું કરશું આગળ? મિસ ને એના પછી છે ને આપણે 7 માંથી 6 ને કાઢશું, વેરી ગુડ, પછી શું થશે? 1, 16 × 6 96, બરોબર છે? તો હવે 1 વધ્યો, અને હવે પછી શું કરશું? મિસ હવે પછી છે એ આપણે 7 છે કે નહીં એમાંથી 6 કાઢશું, હા 7 માં 6 જાય તો કેટલા વધશે? 7 માંથી 6 જાય તો 1, હા, અને 9 માંથી 9 જાય એટલે 0, ને ઉપરથી ઉતારવાના 6, વેરી ગુડ, ઉપરથી ઉતારવાના 6, વેરી ગુડ, પછી શું કરશું? ચાલો આ 7 માંથી 6 ગયા એટલે 1 વધ્યો, 6 ઉપરથી નીચે ઉતર્યા, અને 9 માંથી 9 જાય 0, આગળ 0 લખવાની જરૂર નથી, બરોબર? 16 × 16, વેરી ગુડ, તો 16 × 16, વેરી ગુડ, ખૂબ સરસ બેટા, બરોબર? એટલે અહીંયા આવ્યો 16 × 16, શું કરશું? બાજુમાં આપણે એક 0 મૂકી દેવાનો, 16 માંથી, વેરી ગુડ, 16 માંથી 16 જાય એટલે 0, વેરી ગુડ, રોલ નંબર 3, વેરી ગુડ। ચાલો તો હવે આ થયું તમારું ઉદાહરણ, બરોબર? આ દાખલો બધા ગણશે, બરોબર? પછી બીજો દાખલો આપું છું, હું રકમ મૂકીશ, તમારે દાખલા ગણવાના છે, આ દાખલા તમારા આગળ આવી જ ગયેલા છે, બરોબર? 38, રોલ નંબર 38 જોઈન થઈ ગઈ, 38, ચાલો પહેલો દાખલો રોલ નંબર 38 ગણી નાખો જલ્દી તમારી બુકમાં, મિસ, હા બેટા, મિસ બાજુમાં 0 નો આવે, 3 રકમ છે તો શું બાજુમાં 0 નો આવે? ક્યાં બાજુમાં? આ 61 ની બાજુમાં જવાબ આવ્યો કે નહીં આપણો 61, હા એની બાજુમાં 0 નો આવે, ઉપર અહીંયા, ઉપર અહીંયા, હા અહીંયા ઉપર, અહીંયા અહીંયા 0, હા અહીંયા શું કામ 0 આવે?
16 માં 16 ગયા, 0 પતી ગયો, હવે ક્યાં કઈ કરવાનું છે? સીધો આપણે જવાબ જ લખી નાખવાનો કે ભાગફળ 61 અને શેષ 0 પૂરું. અહીંયા શું કામ 0 આવે બેટા? મને કઈ સમજાતું નથી, અહીંયા શું કામ 0 મૂકવાનો? આ કઈ થોડો ગુણાકાર છે, એકમ નો 0. ચાલો દાખલો થઈ ગયો બધાને. ચાલો ઝડપ કરો. 976 ભાગ્યા 16, તો 16 એકાનો ઘડી આવડતો હોય તો ફટાફટ બોલવા માંડીએ તો સીધું ખબર પડે કે 16 6 96, બરોબર. 97 માંથી 96 ગયા એટલે 1 વય તો ઉપરથી તેરા 6, તો 16 એકા 16, બરોબર. 16 માંથી 16 ગયા એટલે 0 વય તો, એટલે ભાગફળ ઉપર આવે છે એને ભાગફળ કહેવાય, નીચે વધે એને શેષ કહેવાય, બરોબર છે. ચાલો એના પછીનો બીજો દાખલો લખો. 956 ભાગ્યા 36. ચાલો તમારે શું કરવાનું ખબર છે? જે રકમ હોય આપણને ઘડિયા, ધારો કે 36 નો આવે તો કે 36 નો ઘડિયો આપણને મોઢે આવડતો નથી, એટલે 36 × 2 3 4 5 એવું કરી જોવાનું. મિસ મિસ તમે કઈ રકમ કીધી? હા હું કહું, ચાલો હું ફેરું આગળ લઉં. હવે બાકી છે લખવાનું? ઓકે ચાલો, તો 61 આવ્યું, બરોબર છે. ઓકે ચાલો હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. ચાલો ચાલો 956 ભાગ્યા 36, તો 36 છે, તમારે શું કરવાનું? 36 × 2 36 × 3 એમ કરશો એટલે આ 95 થી નાની રકમ આવી જોઈએ. ચાલો બધા દાખલો ગણશે, બધા દાખલો ગણશે. ચાલો બધા દાખલો ગણો. ચાલો 956 ભાગ્યા 36, ચાલો લખો પેલા 956 ભાગ્યા 36 દેખું બધા. 36 × 2 કર્યું ને, તમને 72 જવાબ આવ્યો. સરસ, તો 36 × 2 કર્યું 72, 36 × 3 કરો તો શું આવશે જુઓ. જોઈ 36 × 3 કરો તો કમણ સ્વરી થાવ. બધા એક કામ કરવાનું, બીજા કામ જ નથી કરવાનું, આ જ કામ છે. છત્રીસ ગુણ્યા બે કર્યું ને તો કોઈ એવું કીધું કે 72 આવ્યું, 35 × 2 = 72. હવે 36 કરો. ચાલો હવે 36 તેરી કરો. 108 જવાબ આવ્યો એટલે એ તો નો થાય. હા તો એ વધી ગયા એટલે હવે એટલે શું લખવાનું? 36 × 2, બરોબર. તો 36 × 2 કેટલા થઈ જશે? 72. ચાલો 95 માંથી 72 બાદ કરો, બધા દાખલો ગણશો, કોઈ બેસશે નહીં. 38. 95 માંથી 72 બાદ કર્યા કેટલા આવ્યા? 38. ચલો મિસ 95 માંથી 23 આવ્યો. મિસ 23 ચાલો 38 તારે કેટલા આવ્યા બેટા? ચાલો રોલ નંબર 20, 95 માંથી 72 બાદ કર્યા કેટલા આવ્યા? રોલ નંબર 20. રોલ નંબર 20 બેટા, રોલ નંબર 20 નથી, 20 બેટા. ચાલો રોલ નંબર 41 તારે કેટલા આવ્યા? 41. 41
41 છે જ નહીં બેટા. ચાલો 34 કેટલા આવ્યા? 34 મિસ 23. ઓકે તો 41 ની નથી કોઈ? 20 મિસ છે ને બધા. ચાલો હવે 236 આવ્યા. ચાલો મને રોલ નંબર 41 જ આન્સર આપશે. હવે 236 છે તો 36 છે બરોબર? તો 36 ગુણ્યા કેટલા કરવા પડે? 36 એટલે અંદાજ તમારે 30 લઈ લેવાના કા 40 લઈ લેવાના, પછી એનો ઘડિયો બોલ નાખાય 3 નો કે 4 નો. બરોબર? જો સમજો હું શું કહેવા માંગુ છું. અહીંયા 36 વડે તમે ભાગો છો તો કા 30 નો ઘડિયો લઈ લેવાય કા 40 નો લઈ લેવાય, અંદાજ કરાય કે આપણે શું આવશે. બરોબર? તો તમે ધારો કે 30 નો ઘડિયો લ્યો એટલે કે 3 નો ઘડિયો લ્યો તો 3 5 15, 3 6 18, 3 7 21. જો 3 7 21 તો 236 છે તો 36 ગુણ્યા તમે શું કરશો? તમે આજે 36 છે એને ગુણ્યા કેટલા કરશો? તો 236 આવશે. આપણે 236 થી નાની સંખ્યા કા 236 જોઈએ છે. બરોબર? તો જો 36 થી તો 72 જ થયું. બરોબર છે? 36 તેરી કરશો તો એ કઈ જાજુ નહીં આવે. આપણે તો 236 જોઈએ છે, 200 ઉપરની સંખ્યા જોઈએ છે. એટલે 5 વડે 6 વડે 7 વડે ગુણો જોઈએ 36 ને. શું આવ્યું 5 વડે ગુણે? 214. 214 કેટલા ગુણ્યા થયું? બરોબર? 36 6 કરશું તો શું થશે? ચાલો 36 6 શું થયું? બરોબર? 36 6 કરો. બરોબર છે? ચાલો 36 6. બરોબર આવડે છે બધાને? 6 6 36 નો છગડો વધી કેટલી આવશે? 3. પછી 6 3 6 3 21. વેરી ગુડ. 21 આ કોણ બોલ્યું? રોલ નંબર 3. કયો રોલ નંબર? વેરી ગુડ. રોલ નંબર 34. 36 6 તો અહીંયા મૂકી દેવાનું. 36 6 200 ને 16. હવે ચાલો 236 માંથી 216 બાદ કરો. રોલ નંબર 20 મને જવાબ આપો. રોલ નંબર 20 જવાબ આપો બેટા. દાખલા ગણતા જાઓ. રોલ નંબર 20 જવાબ આપો તો બેટા. દાખલો ગણો બેટા. રોલ નંબર 20 હા. રોલ નંબર 20 છે. રોલ નંબર 20 38. ચાલો બાદ બાકી કરીને મને કયો 20 ને 38 બે ને પૂછું છું. ચાલો રોલ નંબર 41 શું આવ્યો બેટા? બાદ બાકી શું આવી? આ બે 236 માંથી 216 બાદ કરો તો શું આવશે બેટા? બાદ બાકી કરો. ચાલો રોલ નંબર 41 20. કોણ બોલ્યું 20 જવાબ આવ્યો? 26 મારે. રોલ નંબર કયો? 41. વેરી ગુડ. 41 તરત જવાબ આપી દેવાનો બેટા. ખોટું પડે તો મિસ સમજાવે. હે તમે બોલશો તો તમારી ભૂલ નીકળશે કે ભાઈ આમ નહીં આમ આવે બેટા, આ બાદબાકી ખોટી છે કે ગુણાકાર ખોટો છે. મિસ કે મિસ પૂછે એટલે તરત જવાબ આપવાનો. હા મિસ ગણું છું, હા મિસ આપું જવાબ, એમ તરત જ. વેરી ગુડ. સરસ. ચાલો તો 36 માંથી 16 ગયા એટલે વૈધા
20, વેરી ગુડ. તો હવે ભાગફળ કેટલો થયો? 38. રોલ નંબર 38, ભાગફળ કેટલો થયો? 20. ચાલો ભાગફળ કેટલો આવ્યો? 38. રોલ નંબર 38. હેલો 20 20 20 20 ભાગફળ કહેવાય. આ દાખલા તો તમે શીખી ગયા છો ફોર્થ માં, ભાગફળ કોને કહેવાય બેટા? ચાલો રોલ નંબર 20, ભાગફળ શું આવ્યું? રોલ નંબર 20 પ્લસ પ્લસ વન કાઉ. ભાગફળ કોને કહેવાય? ભાગફળ કેટલો આવ્યો આ દાખલામાં? રોલ નંબર 20 ભાગફળ કયું છે અને ભાગફળ કયું છે અને શેષ કઈ છે? બોલો જલ્દી. રોલ નંબર 23 હો, 23 રોલ નંબર. હા તો રોલ નંબર 20 ભાગફળ કયું, કેટલું આવ્યું આમાં? આને કહેવાય ભાગફળ. ઉપર આવે ભાગફળ, નીચે અહીંયા જે વધે ને એને શેષ કહેવાય. શું કહેવાય? બરોબર. રોલ નંબર 38, રોલ નંબર 41, 20 બધાને કહું છું, જેને નથી યાદ યાદ રાખો કે ઉપર જે જવાબ આવે એને કહેવાય ભાગફળ અને નીચે વધે એને શેષ કહેવાય. ઓકે, ચાલો, સરસ. મિસ, શેષ આવે એટલે દાખલો વધારી શકીએ ને? શેષ તો વધારી ન શકાય, એમાં વધે છે એટલે બાકી વધારવાની હોય ને. આગલા દાખલામાં આપણે ઝીરો નહોતો આવ્યો, હવે હશે ને. 36 છે, 36 એકા 36, તો 20 માંથી 36 જશે. તાર પાસે 20 રૂપિયા હોય અને હું એમ કહું મને 36 રૂપિયા આપતો તું દઈ શક મને? નહીં. લેવતે તો 20 માંથી 36 ન જાય એટલે એટલું વધ્યું. બરોબર છે. ઓકે, તો ભાગફળ આવ્યું 26. ઉપર જે આવે એને ભાગફળ ને શેષ દાખલો લખો છો? હા લખો. ઉતારા નહીં કરતા, ગણજો. બાજુમાં ગુણાકાર બતાવજો. 36 ગુણ્યા 2 ને 36 ગુણ્યા 5 6 એવું રફ કામ આમ સાઈડમાં છે ને, આવી રીતે તમારે સાઈડમાં આવું કરી દેવાનું. આમ લાઈન કરી અને અહીં રફ કામ એમ લખી દેવાનું, રફ. બરોબર. અને અહીં રફમાં છે ને તમારે ગુણાકાર કરી દેવાના. 36 ગુણ્યા 2, 36 ગુણ્યા 3, 4, જે કાંઈ કરતા હોય બધું અહીં સાઈડમાં કરવાનું. 2 પછી 5, 6 જે કરો. બરોબર. ચાલો લખાઈ ગઈ બધાને. ચાલો થઈ ગયું તો આગળ કરીએ હવે. હા ને, ચાલો થઈ ગયું બધાને. હા કરો ને રેસ. ઓકે, હવે આપણે આગળ કરીએ. બરોબર છે. ઓકે ચાલો, એના પછીનો દાખલો છે 476 ભાગ્યા 17. ચાલો બધા દાખલો ગણશે. Thank you.
मिस 17 2 34 वेरी गुड 17 2 34 चलो 17 3 137 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
चलो 38 જ બોલશે કેટલા વૈધાય ચલો રોલ નંબર 38 કેટલા વૈધા બેટા કેમ 38 જવાબ ન દે તો 38 ચલો રોલ નંબર 22 23 47 માંથી 34 કાઢો કેટલા વૈધા બેટા 47 માંથી 34 કાઢો કેટલા વૈધા બેટા 23 છે કે નથી બેટા 23 चलो 23 छे 23 के नहीं बेटा मिस मैं हूं 41 मिस मारे जवाब आ रहा था मिस रोल नंबर 3 ने जवाब आ ही गयो हां वो सो आए वो मिस रोल नंबर 4 13 अच्छा मिस 4 जाने ने 70 गुणाकार करजो 17 अठा बेटा जुवे छोकरो એકદમ ફાવે છે ને તો ફટાફટ દાખલો થઈ જાય બેટા ઓકે ચાલો એના પછી કોઈ લખે છે ના ના બેન હા બેન વાંધો નહીં કરી લ્યો ઝડપથી પેલા બે ઉદાહરણ ના દાખલા હતા બરોબર હવે આ પેલો આવ્યો હવે બીજો આવો ચલો બીજાની રકમ બોલું હા મિસ હા ચલો લખું છું 551 ભાગ્યા 19 ચલો આગળ કરો કજી કોઈ લખે છે હા મિસ ચાલો એના પછીનો દાખલો ચાલો 551 ભાગ્યા 19 ફટાફટ ગણો દાખલો ચાલો મોટી સંખ્યા થઈ જાય 51 નીચે મૂકવાનું કે 55 નીચે મૂકવાનું 55 તો શું આવશે 19 તેરી 57 તો 57 55 કરતા મોટા થઈ જશે 19 38
ચલો ઓગણીસ દુ આડત્રીસ બરોબર ઉપર અહીંયા મૂકવાના બે ઓગણીસ દુ આડત્રીસ ચાલો પંચાવન માંથી આડત્રીસ કાઢો ઓગણીસ નો ઘડ્યો બોલો વેરી ગુડ કોણ બોલો નંબર થ્રી રોલ નંબર થ્રી ઘડિયા વીસ સુધી આવડી ગયા બેટા વેરી ગુડ ઘડી આવડી ગયા બેટા વીસ સુધી સરસ તો ઓગણીસ નવા એકસો ઓગણીસ નવા ઓગણીસ નવા એકસો એકોતેર બરોબર છે ચાલો હવે એટલે એકોતેર છે એટલે એમાંથી ગયો તો ઝીરો હોય તો એક ઝીરો મૂકો તો એ ચાલે ત્રણ ઝીરો મૂકો તો પણ ચાલે ચાલો તો ભાગફળ શું આવ્યો રોલ નંબર એકતાલીસ રોલ નંબર ફોર્ટી વન ભાગફળ શું આવ્યો બેટા ભાગફળ કોને કહેવાય ઓગણત્રીસ આવ્યું અને શેષ ઝીરો આવ્યું શેષ ઝીરો ને ભાગફળ ઓગણત્રીસ વેરી ગુડ તો ભાગફળ આવ્યું ઓગણત્રીસ અને શેષ આવી ઝીરો વેરી ગુડ ચાલો આગળ કરું કે હજી કોઈ દાખલો ગણવાનો બાકી છે બેટા બાકી હોય તો બોલજો થઈ ગયા છે ને બધાને ઓકે ચાલો હવે આગળ ચાલો બધા ગણશો છસો ઉડતાલીસ ભાગ્યા છત્રીસ ચાલો છત્રીસ દુ બોતેર તો ચોસઠ માંથી બોતેર જશે જોજે પેલા લખવાનું ને બાર છત્રીસ અને બોક્સ ની અંદર છસો ઉડતાલીસ તો છત્રીસ દુ બોતેર તો આ ચોસઠ માંથી બોતેર જશે તો ચોસઠ લખ્યા છે અને નીચે બોતેર મૂકીશ તો જશે ચોસઠ માંથી બોતેર છત્રીસ એકા છત્રીસ છત્રીસ ચાલો ચોસઠ માંથી છત્રીસ બાદ કરો રોલ નંબર એકતાલીસ રોલ નંબર ત્રેવીસ ચાલો મિસ આવી ગયો જવાબ અઠ્યાવીસ વેરી ગુડ ચોસઠ માંથી છત્રીસ કાઢો એટલે કેટલા વધે જુઓ જોઈએ બધા કરશો પોતાની નોટ માં દાખલો અઠ્યાવીસ ચાલો ફોર્ટી વન ને શું આવ્યું ફોર્ટી વન નથી ફોર્ટી વન નથી બેટા ચાલો ફોર્ટી વન ને શું આવ્યું ટ્વેન્ટી થ્રી ને શું આવ્યું ચાલો બધા બાદ બાકી કરશે હો ચાલો રોલ નંબર વીસ ચાલો તો આવ્યા અઠ્યાવીસ અને પછી શું કર્યું અઠ્યાવીસ આવ્યા પછી ઉપરથી ઉતારો આ આઠડો બરોબર આ ઉપરથી આઠડો ઉતારો બરોબર એટલે આમ એરો કરીને બતાવીએ આપણે કે આ ઉપરનો ઉતારો આશરો અથવા આપણે શું કરીએ છીએ આપણને આવી ગયો છે જો આપણે એમ કઈ આવી ગયો ઉપરથી શું ચાલો બસો અઠ્યાસી છે જો છત્રીસ છે
બરોબર તો આપણે અંદાજે 40 કરો તો 4 નો ઘડિયો બોલ્યો તો ચોકે ચોકે 16 4 5 20 4 6 24 200 બરોબર 4 7 28 4 8 32 228 36 8 228 36 ના ઘડિયા છે ને 7 8 9 વડે ગુણો તમે એટલે આવશે બધાને કરવા દો બેટા જેને પૂછવી જવાબ આપશે જેને આવી ગયો ને વેરી ગુડ ચાલો 36 ગુણ્યા 6 7 8 9 કરો બધા કરશે ઓન સાઈડ માં લખો 36 હા બધાને આવો જોઈએ ચાલો 7 વડે 8 વડે 9 વડે ગુણો શું શું આવે જવાબ ઈ જોવાનું કા 288 આવા જોઈએ કા 288 થી નાની સંખ્યા આવી જોઈએ ચાલો ઠીક છે બહુ વાર 288 છે શું 288 કે કેરી આ ગુણવાના છે 288 નો ગુણવાનો હોય બેટા 36 છે કે નહીં તમે જેના વડે ભાગો છો એને ગુણવાના ને બેટા 36 અહીંયા કેમ કર્યું 36 એકા 36 બરોબર પછી 288 વેધા તો 36 ને કેટલા વડે ભાગશો તો સોરી કેટલા વડે ગુણશો તો 288 આવશે તો 36 ગુણ્યા 7 કરો 8 કરો કારણ કે મોટી રકમ છે 288 છે 36 4 નો ઘડિયો બોલી જોવે મીંડા ચડાવતું જોવાય એટલે ખબર પડે બરોબર 3 દાણ 30 થાય બરોબર તો 300 થયા તો એ વધી ગયા એટલે શું કરાય 7 8 9 એમ વડે ગુણી જોવા આવી રીતે જો 36 7 36 8 36 9 એમ ગુણો ચાલો હવે 7 6 42 ચાલો કરો આ રીતે ગુણાકાર કરો 7 6 36 36 8 42 42 નો બગડો વધી 4 7 3 88 સુધી જોઈ છે કરજો 8 6 48 4 36 8 228 બરોબર જો 288 માંથી 288 જાય તો જવાબ શું આવશે ખાલી 0 બરોબર છે તો ભાગફળ ભાગફળ શું કોણ અમારે કહેતું હતું મિસ 288 ને કેટલા વાળે ગુણવા નહીં કોણ બોલતું હતું કયો રોલ નંબર હતો રોલ નંબર 20 20 એમ બોલતો હતો બટ 288 ને કેટલા વાળે ગુણવાના આવે સમજાઈ ગયો દાખલો બેટા હા મેં દાખલો તમારી જાતે ઉતારા કરશો ને તો ગણિત ક્યારે નહીં આવડે મેં અત્યારે દાખલો સમજાવ્યો બરોબર સ્ક્રીન ઉપર ગણો હવે તમે તમારી જાતે દાખલો ગણશો તો જ આવડશે બાકી ઉતારા કરશો ને તો નહીં આવે સાઈડમાં ગુણાકાર કરતું જવાનું 36 દુ 36 તેરી એવી રીતના બરોબર મોટી સંખ્યા હોય તો 7 8 9 વડે સીધું કરાય એટલે આવી જાય ભાગફળ 18 અને શેષ 0 વેરી ગુડ ભાગફળ 18 અને શેષ 0 આ સાઈડનું છે બધું રફ કામ છે આપણે ગુણાકાર કરીએ છીએ આ બધું રફ કામ બતાવવાનું બરોબર સાઈડમાં સાઈડમાં છે આમ કરી આમ લીટો રાખી દેવાનો કે રફ કામ શું લખી દેવાનું રફ બરોબર રફ કામ એમ બરોબર છે ચાલો દાખલો ગણો બધા થઈ ગયું ચાલો કોઈને બાકી છે હા મિસ હા કરો શાંતિથી ગણજો ઉતારા નહીં કરતા બેટા બાજુમાં ગુણાકાર કરજો રીસ નહીતર પછી જ ન ખબર પડે કોને ગુણવાનું કોની હારે ગુણવાનું 36 ગુણ્યા 6 36 ગુણ્યા 7 36 ગુણ્યા 8 એમ કરીને મૂકવાનું કે ભાઈ 8 આવ્યા 288 તો 36 8 288 આવ્યા 288 માંથી 288 જાય 20 એક બોલન્સ આવડે બોલે બધાને ગણવા દો બેટા ચાલો થઈ ગયું બધાને હા કોને બાકી છે નથી ને કોને બાકી ઓકે ચાલો આપણે આગળ કરીએ
ચાલો એને પછીનો 819 ભાગ્યા 63 પૂરું જ કરું છું. ચાલો આ દાખલો બધાને હોમવર્કમાં એટલે કે જાતે ગણવાનો છે, બરોબર? આપણો અહીં લેક્ચર પૂરો થાય છે, રકમ લખી લો ખાલી, બરોબર છે? ઓકે, ચાલો, ટેક કેર, થેન્ક યુ.